નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના ચૂંટણી ચક્રવ્યૂહના ટક્કર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સ્વાગત છે સાંસદ શ્રી સી આર પાટીલજીનું. પાટીલજી, આપનું હાર્દિક સ્વાગત છે સુરત ચેનલના ટક્કર કાર્યક્રમમાં. દર્શક મિત્રો, સાંસદ શ્રી સી આર પાટીલજી અત્યારે ખૂબ બેવડી જવાબદારીઓ નિભાવી રહ્યા છે. તેઓ સંગઠનની અંદર પણ સક્રિય છે, તો ચૂંટાયેલી પાંખની અંદર સાંસદ તરીકે પણ પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યા છે અને એવા સંજોગોની અંદર સુરતની 12 બેઠકોના સમીકરણો ગોઠવવામાં પણ તેમનો ખૂબ મોટો ભાગ રહ્યો છે. તો એ જ કાર્યક્રમમાં એ જ પ્રશ્નથી શરૂઆત કરીશું કે જે 12 બેઠકો પર ઉમેદવારો નક્કી થયા એ ભલે મોવડી મંડળે નક્કી કર્યા હોય, પરંતુ એની શરૂઆત પાયાના કાર્યકર્તાઓથી શરૂ થઈ જશે. સુરતના સંગઠનથી પ્રદેશ સંગઠન પર પહોંચી છે અને પ્રદેશ સંગઠન પરથી હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે અને એમાં તમારો મત પણ બહુ જ આવશ્યક હતો. તો પસંદગીના જે ધોરણો છે એ ધોરણો કયા નક્કી થઈ શક્યા હશે? શા કયા આધાર પર આ પસંદગી થઈ હશે? એક યુવાન છે, એક મહિલા છે, બાકીના બધા જૂના રિપીટ ચહેરાઓ છે. ક્યાંક કશેક જોખમ લેવાની જરૂરિયાત પડી નથી. સેફ ગેમ મિસ્ટર મોદી રમ્યા છે એવું અમને લાગે છે. તમને શું લાગે છે? ઇલેક્શનની જ્યારે ગેમ રમવાની હોય છે ત્યારે જોખમ લેવાની જરૂર ક્યાં હોય છે? જીતવું એ જ માત્ર એની પાછળનો મુખ્ય ધ્યેય હોય છે. એટલે આપને ભલે એવું લાગતું હોય કે આ સેફ ગેમ છે, પણ ગેમ તો છે જ હારજીતની, અને એટલા માટે બધી જ કાળજીઓ જે લેવાની હોય છે એ લેવામાં આવતી જ હોય છે. બીજો જે તમારો પ્રશ્ન છે કે આમાં કોઈ એક લાયકાતનો ચોક્કસ ધોરણ હોતો નથી. ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા હોય, લોકો સાથે જોડાયેલો હોય, લોકોમાં એની સારી ઇમેજ હોય, લોકોના કામ કરવા માટેની એના મનમાં એક ઈચ્છાશક્તિ હોય, અને આવો જે કાર્યકર્તા જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને વરેલો હોય એવા કાર્યકર્તાનું સિલેક્શન થતું હોય છે. અને એમાં પણ દરેક જગ્યાએ કોઈક જગ્યાએ જે અલગ અલગ જે તમે કહ્યું ને કે યુવા છે, મહિલા છે, તો દરેકને પ્રતિનિધિત્વ આપવું જ જોઈએ અને પૂરેપૂરો પ્રતિનિધિત્વ આપવાનો પ્રયત્ન સફળતાપૂર્વક મોદી સાહેબે કર્યો છે. પટેલજી, બીજો એક મહત્વનો પ્રશ્ન આ પ્રશ્નની સાથે જે સંકળાયેલો છે કે જે લોકોને નથી મળતું, જે સમાજોને પ્રતિનિધિત્વ નથી મળતું, એ સમાજ સ્વાભાવિક રીતે નારાજ થાય, તો એ નારાજગી દૂર કરવા માટેના હવે પ્રયત્નો કેવી રીતે થઈ રહ્યા છે? તમે એમાં શું કરશો? જો કદાચ મને એમ લાગે છે કે સર્વ જ્ઞાતિઓનો સમાવેશ કરવાનો પ્રયત્ન જે મોદી સાહેબ ચિંતા રાખીને કરે છે, અમે કોઈને આજ દિન સુધી કોઈ પાર્ટીમાં જોયું નથી. એવો સરપંચ હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા અને લોકસભા, આ દરેક જગ્યાએ એમને એમ લાગે છે કે દરેકને પ્રતિનિધિત્વ મળે અને સંતોષ થાય એ પ્રકારનું વાતાવરણ બનતું હોય છે. પરંતુ લોકસભા અને વિધાનસભા એક એવી છે કે લોકસભા ગુજરાતની અંદર 26 છે અને 182 સીટ આખા ગુજરાતમાં છે. તો 6 કરોડ લોકોમાં જ્યારે 182 સીટમાં નક્કી કરવાનું, તો સ્વાભાવિકપણે કેટલીક જ્ઞાતિઓને પ્રતિનિધિત્વ ન પણ મળી શકે, પરંતુ કદાચ એમને સુરતમાં ન મળ્યું હોય તો બીજે મળી જાય. એટલે દરેક રીતે આ બધાને સમાવવાનો પ્રયત્ન થતો હોય છે. અને એનાથી જે એક જે બુકે મોદી સાહેબ ઘણીવાર ઉલ્લેખ કરે છે કે એક બુકે પ્રકારનું એક સંકલન હોવું જોઈએ કે જેમાં દરેક કલરના ફૂલ હોય, દરેક પ્રકારના ફૂલ હોય, અને એનો જે બુકે બને એનું એક સરસ મજાનું એક વાતાવરણ સર્જી શકતું હોય છે. અને એમણે એ પ્રમાણે યશસ્વીપણે પ્રયત્ન સતત એ કરતા પણ રહ્યા છે. શહેરની વાત આપણે ભલે જવા દઈએ, પરંતુ ગામડાઓની અંદર આ પ્રકારની તીવ્રતાઓ બહુ જોવા મળતી હોય છે. એક એક ચોક્કસ પ્રકારનું જનૂન જોવા મળતું હોય છે અને તે કશેક ને કશેક ખોટી રીતે પ્રગટ પણ થતું હોય છે. આપ માત્ર સુરત શહેરમાં નહીં પરંતુ જિલ્લાના અનેક જગ્યા ઉપર ગયા છો, પ્રભારી તરીકે પણ ગયા છો, ત્યાં પણ કોઈક રજૂઆતો તમારી આગળ આક્રોશપૂર્ણ રીતે થઈ હશે. તો એ સંકલન પછી કેવી રીતે સધાતું હોય છે? એ ગામડાઓના મિત્રોની લાગણીને કેવી રીતે સાચવવામાં આવતી હોય છે એ ચોક્કસ જણાવું છે કે શહેરમાં એટલું ઓવર રિએક્શન નથી આવતું. જો એવું છે કે ગામડા કે શહેરના હવે જે કાર્યકર્તા હોય છે એ સજાગ પણ થયા છે, એમની સંખ્યા પણ વધી છે, એટલે એમની માંગણીઓ પણ વધી હોય, એમની અપેક્ષા પણ વધી હોય, તો આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતુ એની સાથે સાથે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે પાર્ટીનો કાર્યકર્તા એ સનિષ્ઠતાની સાથે સાથે શિસ્તબદ્ધ પણ છે. એટલે પોતાની માંગણી, પોતાના રિએક્શન, પોતાની ઈચ્છાઓ અને પોતે પોતાની જે લાગણીઓ છે કે કયા પ્રકારના ઉમેદવાર હોવું જોઈએ તો એ વ્યક્ત કરી શકે અને જરૂરી પણ છે. એનામાંથી જ્યારે પ્રદેશમાં સંકલન સમિતિમાં જ્યારે પાર્લામેન્ટરી બોર્ડમાં નિર્ણય થતો હોય છે ત્યારે આ બધા જ માહિતીના આધારે નિર્ણય કરતા હોય છે અને એ માહિતી ત્યાં સુધી પહોંચે, કાર્યકર્તાને પણ થાય કે અમારું ઇન્વોલ્વમેન્ટ છે, અમે અમારી લાગણી પહોંચાડી છે પ્રદેશ સુધી, તેનો એક સંતોષ પણ અમને મળતો હોય છે, એ જરૂરી પણ હોય છે.
ચૂંટણીની કડક આચારસંહિતાને કારણે જે વાતાવરણ બનવું જોઈએ તે બનતું હતું નથી, અને તેથી મતદાતાઓને મતપેટી સુધી, મતદાન મથક સુધી લઈ જવાનું કામ કોઈ પણ રાજકીય પાર્ટી માટે ખૂબ અઘરું બની ગયું છે. ભારતીય જનતા પાર્ટી કયા અભિગમથી વધારે વધારે મતદાન કરવા માટે લોકોને પ્રેરશે તે વાત પણ આ તકે જાણવી જરૂરી છે. એક સમય એવો હતો કે જ્યારે મતદારોને ઘરમાંથી કાઢવાની જરૂર પડતી હતી, પરંતુ હવે મતદારોમાં જે જાગૃતિ આવી છે એના કારણે હવે મતદારો કદાચ સવારે 8 વાગે ચા પીને પહેલાં મતદાન કરવાની ઈચ્છા રાખતા થયા છે. આ એક મોટો મૂળભૂત ફેરફાર થયો છે, અને એમાં જે NGO છે, ચૂંટણી કમિશનર છે, રાજકીય પાર્ટીઓએ જે જાગૃતતા લાવવાનો પ્રયત્ન કર્યો છે, વધુ મતદાન કરવા માટેની એમણે જે વ્યવસ્થા ગોઠવી છે એના કારણે આ શક્ય બન્યું છે. અને આ એક પોઝિટિવ નિશાની છે કે હવે પહેલાં કરતાં મતદાન વધતું જાય છે, અને હજુ પણ આ વખતે પણ વધુ મતદાન ગુજરાતમાં થાય એવો અમારો પ્રયત્ન છે. મતદાન વધતું જાય છે પણ જાહેર સભાઓમાં હાજરી ઓછી થતી જાય છે, તેનું શું કારણ? મેં ભારતીય જનતા પાર્ટીના અમારા આદરણીય મુખ્યમંત્રી શ્રી મોદી સાહેબના જે સભાઓ જોઈ છે એવી સભાઓ મેં બીજા કોઈ રાજકીય પાર્ટીની કલ્પના પણ નથી કરી. તો મતદારો જાહેર સભામાં આવતા નથી એવું પણ ન કહી શકાય, પરંતુ દરેક સભામાં આવી શકે એવું પણ હોતું નથી. પરંતુ જ્યારે પણ આવો સમય જ્યારે આવે છે, નજીકના એમાં જ્યારે વાતાવરણ બનતું હોય છે ત્યારે મતદારો ઉમટી પડતા હોય છે અને સભાઓમાં પણ હાજરી આપતા હોય છે. પ્રસંગમાં તો આપણે વાત કરી રહ્યા છીએ સાંસદ શ્રી CR પાટીલજી સાથે, અને આ જે ધારાસભાની ચૂંટણીના સમીકરણોને સમજવાની કોશિશ કરી રહ્યા છે. મુદ્દો આ ચૂંટણીમાં સૌથી વધારે કયો મહત્વનો બની રહેશે, અને ભારતીય જનતા પાર્ટી કયો મુદ્દો લઈને દેશની જનતા સમક્ષ અત્યારે જઈ રહી છે, રાજ્યની જનતા સમક્ષ જઈ રહી છે? કારણ કે ભૂતકાળની અંદર ભાજપ પાસે મુદ્દા હતા હિન્દુવાદના, રાષ્ટ્રવાદના, પરંતુ હિન્દુવાદની વાત અત્યારે કદાચ કોરોણે મુકાઈ ગઈ હોય, કોઈ પણ કારણસર મુકાઈ ગઈ હોય, તો હવે કયો મુદ્દો બચી રહ્યા છે કે જેથી લોકો કન્વિન્સ થાય ભાજપને મત આપવા માટે? જો રાષ્ટ્રવાદનો મુદ્દો તો એ કાયમ માટે છે ભાજપનો, એ પ્રથમ એનું સ્થાન છે. પણ હમણાં ગુજરાતની અંદર જે મહત્ત્વનો મુદ્દો બની ગયો છે વિકાસ, અને વિકાસને કારણે જે ગુજરાતના લોકોને જે ફળ મળ્યા છે એના કારણે ગુજરાત સહિત આખા દેશના લોકોમાં એક સંતુષ્ટિ છે, એક અપેક્ષાઓ છે, અને ગુજરાત જેવું અમારું રાજ્ય હોવું જોઈએ, આવો અમારો વહીવટ હોવો જોઈએ એ પ્રકારની એ કલ્પના થયા છે, અપેક્ષાઓ રાખતા થયા છે. અને એટલે જ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમની સામે ઘણા બધા જે વિરોધ પક્ષો છે કે કોંગ્રેસ સહિતના જે વિરોધ પક્ષો છે એમને જે મોદી સાહેબમાં જે વિરોધ દેખાય છે, વિરોધી દેખાય છે, કે એમણે જે લાલિયાવાડી ચલાવી છે એ હવે ચલાવી શકતા નથી. એમના મતદારોને હવે જવાબ માંગે છે, અને એ લોકો ગુજરાતની સરખામણી કરે છે કે જો ગુજરાતમાં આવું થયું તમે શું કર્યું, અને એ એમને કઢે છે. એટલા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જબરજસ્ત રીતે વિરોધ કરવાનો એમનો પ્રયત્ન હોય છે. પટેલજી, આપ કહો તે પ્રમાણે દેશભરની અંદર ચર્ચા છે, પરંતુ એ તો કદાચ પ્રચારનો પણ એક ભાગ હોઈ શકે. વિકાસ કેટલો થયો હોય તે કંઈ થોડું કોઈ પણ ચેક કરવા આવતું હોય છે, પરંતુ પ્રચાર માધ્યમોનો વ્યવસ્થિત ઉપયોગ કરો તો કોઈ પણ વ્યક્તિની પ્રતિભા જે છે તેના કરતાં વધારે મૂકી જ શકાય એવો વિરોધી આક્ષેપ કરી રહ્યા છે. જો એવું છે કે આ જે વિરોધીઓ છે એમને કદાચ નજીકના ચશ્મા હશે, એટલે એમને નજીકનું દેખાતો નહીં હશે, એમણે પોતાનો નંબર ચેક કરાવી લેવા જોઈએ, અને જો ચેક કરાવશે તો એમને ગુજરાતમાં થયેલો વિકાસ દેખાશે. વિકાસ કોઈ જમીનની અંદર નથી હોતો, એ કોઈ આકાશ પર નથી હોતો, એ દરેક સ્થળે એ વિકાસ એ દેખાય છે. કે લોકોને હું તો ઘણીવાર એક દાખલો આપું છું કે પશ્ચિમ બંગાળના એક જે લેખિકા છે માસ્વેતા દેવી, જે એમણે જે મેક્સેસ એવોર્ડ વિજેતા છે, અને એમણે દિલ્હીના એક સેમિનારમાં જ્યારે એક રજૂઆત કરી હતી એ હું એમનો એક દાખલો આપને આપીશ. એમણે એવું કહ્યું હતું, કલામ સાહેબ તે વખતે રાષ્ટ્રપતિ હતા અને ત્યાં હાજર હતા, એમણે એમ કહ્યું હતું કે વિકાસ જોવો છે તો ગુજરાતમાં જાઓ. ગુજરાતના 18,000 ગામોને જોડતા પુલ રોડ બન્યા છે, દરેક ગામમાં હેલ્થ સેન્ટર બન્યા છે, નજીકમાં હેલ્થ સેન્ટર બન્યા છે, દરેક ગામમાં પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા છે, પીવાલાયક શુદ્ધ પાણી. હું વજન મૂકું છું એની પર કે પીવાલાયક પાણીની શુદ્ધ વ્યવસ્થા છે, શુદ્ધ પાણીની વ્યવસ્થા છે, દરેક બાળકને ભણવા માટે સ્કૂલોની વ્યવસ્થા છે, દરેક સ્કૂલ માટે મકાનો છે, દરેક મકાનોમાં સ્કૂલના મકાનોમાં ભણવા માટે શિક્ષકો છે. આ તમામ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રાજ્યમાં છે એ ગુજરાત છે, અને જો કોઈ એનો વિકાસ જોવો હોય તો ગુજરાત જવું જોઈએ. એમણે ઉમેર્યું હતું કે હું વારંવાર ગુજરાત ગઈ છું અને મેં આ જાતે જોયું છે, અને એમના શબ્દોને કારણે રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબે ત્યાર પછી મોદી સાહેબને ફોન કરીને એમણે ગુજરાતની વિઝિટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, અને એમણે ગુજરાતમાં આવીને એ જોયું હતું. અને ત્યારે એમના શબ્દો હતા કે કદાચ માં સીતા દેવી જે શબ્દોમાં વર્ણન કરતા હતા, કદાચ શબ્દો ઓછા પડ્યા હશે એના કરતાં વધારે વિકાસ મેં અહીં જોયો છે, એવા એમના શબ્દો હતા. અને છતાં આ કોંગ્રેસીઓને જો વિકાસ નહીં દેખાતો હોય
તો હવે મારી પાસે એમના માટે કોઈ શબ્દ નથી. એ લોકો કહે છે કે વિકાસ થયો છે, પણ માત્ર 6 ઉદ્યોગપતિઓનો વિકાસ થયો છે. નાના માણસોનું શું? નાના માણસોને કઈ સગવડ મળી? કયા નાના માણસને જમીન જે મોટા ઉદ્યોગપતિઓને મળે તે ભાવે આપવામાં આવી? તમે વીજળીની વાત કરો છો, વાસ્તવિકતા કદાચ જુદી હોઈ શકે તેવું પણ તેમનું કહેવું છે, કારણ કે 24 કલાકની વીજળી ન પણ મળી શકતી હોય એવું બની શકે, પણ આ બધી વિરોધી ભાષી વાતો તેઓ આગળ અત્યારે કરી રહ્યા છે. આખો ગુજરાતનો એક એક વ્યક્તિ જાણે છે કે ગુજરાતમાં એમના વાપરવા માટે 24 કલાક વીજળી મળે છે. એટલે જો કોંગ્રેસને આ વીજળી ન મળતી હોય તો એમણે મોદી સાહેબને ફરિયાદ કરવી જોઈએ કે અમે કોંગ્રેસીઓ છીએ એટલે મળતી નથી. બીજું જ્યારે તમે કહો છો કે આ વિકાસના ફળો ફક્ત 6 લોકોને મળ્યા છે, હું એમને જે જમીનો આપવામાં આવી છે એ જમીન એમણે કીધા મકાન નથી બનાવ્યા, એમણે ત્યાં ઇન્ડસ્ટ્રી બનાવી છે અને એ ઇન્ડસ્ટ્રીમાંથી લાખો લોકોને રોજગારી મળે છે. એટલે ગુજરાતના મુખ્યમંત્રીએ જે ધોરણનીતિ છે એમની કે આ ઇન્ડસ્ટ્રીને કારણે ગુજરાતનો વિકાસ થશે, આખા દેશમાં જે રોજગારીની તકો ઊભી થઈ છે એ 100%માંથી 71% રોજગારી એ ફક્ત ગુજરાતે ઉપલબ્ધ કરાવી આપી છે અને 29%માં આખા દેશના બાકીના રાજ્યો છે. આ ગુજરાતની સિદ્ધિ છે અને આ જે ઇન્ડસ્ટ્રીને જે કંઈ જમીન ફાળવી હશે એમાં પણ આ પણ એક કારણ છે, એક મહત્ત્વનું કારણ છે. જે કહેતા હોય છે હું આપને કદાચ એમાં ઉમેરે કરી આપું કે અમને કહ્યું કે ગોચરની જમીન ફાળી દીધી, લૂંટાવી દીધી. આડે 85 થી 90ની અંદર જેટલી જમીનો કોંગ્રેસની સરકારે આ ઇન્ડસ્ટ્રીઓને આપી એમાંથી 93% જમીન એ ગોચરની હતી અને 10 વર્ષની અંદર મોદી સાહેબના રાજમાં જે ઇન્ડસ્ટ્રીને જમીન ફાળવવામાં આવી છે એમાં ફક્ત 3% જમીન એ ગોચરની છે. તો આ કેટલો મોટો ફરક છે. પરંતુ આ ગોવેશ કદાચ મને લાગે છે કે કોંગ્રેસીઓના સગામાં હોઈ શકે, એમનો ગુરુ હોઈ શકે અને એટલા માટે એમનો ગોવેશ પ્રજાનો સારો લઈને આ બધા પ્રયત્ન કરતા રહ્યા છે. પટેલજી, વિકાસની વાત લઈને તમે જનતાની સમક્ષ જાઓ છો અને એ વિકાસની વાતને જણાવવા માટે મેળાઓનો ઉપયોગ કરો છો, મહોત્સવોનો ઉપયોગ કરો છો. જાત જાતના મેળાઓ થાય, જાત જાતના મહોત્સવો થાય, તેમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય અને માત્ર એને કારણે એક પ્રચાર વધારે ઝુંબેશ હોય, કદાચ કેટલાને સીધો લાભ મળતો હશે તેવા પણ એક પ્રશ્નો સમાજની અંદર સતત ઉઠતા આવ્યા છે અને વિરોધીઓ ખાસ કરીને આ પ્રશ્નો ઉઠાવતા હોય છે. શું જરૂરિયાત આટલા બધા મેળાઓની, શું જરૂરિયાત આટલા બધા ઉત્સવોની? પહેલાં જે આ પૈસા ગરીબોને મળવા જોઈતા હતા એ બધા કોંગ્રેસીઓ અને દલાલોના ખિસ્સામાં જતા હતા. આજે આ મેળાવડાઓને કારણે આ પૈસા સીધા એ લોકોના હાથમાં જાય છે. એ જે કરોડો રૂપિયાના ખર્ચાની વાત કરે છે તો મેળાવડાના આયોજનમાં તમારે એક મંડપની જે વ્યવસ્થા છે એ કંઈ કરોડો રૂપિયાની હોતી નથી, પરંતુ એમાં કરોડો રૂપિયાના ચેક અથવા જે મદદ એ સીધી જે એના અધિકારી છે એમના હાથ સુધી પહોંચે છે, વચેટિયા વગર પહોંચે છે. એટલે આ જે કરોડોની વાત કરે છે ખરેખર એમણે આ ચર્ચામાં જાહેરમાં આવવું જોઈએ કે કરોડોનો ખર્ચો ક્યાં થયો, લોકોના હિતમાં થયો. આજ દિન સુધી જો ગુજરાત સરકારે આ મેળાવડામાં કરોડો રૂપિયા એ જો લોકો સુધી લોકોને આપી શક્યા છે, સીધા આપી શક્યા છે, કોઈ પણ જાતના દલાલ વગર આપી શક્યા છે, કોઈ પણ જાતના કમિશન વગર અપાયા છે, 100% પૈસા એમને મળ્યા છે, તો કોંગ્રેસે આ 50 વર્ષમાં આ પૈસાઓ ક્યાં નાખ્યા, ગરીબોને કેમ આ પૈસા મળ્યા નથી એનો જવાબ કોંગ્રેસે આપવો જોઈએ. હું આપના દ્વારા એમને આ પ્રશ્ન પૂછવા માંગુ છું. પટેલજી, અધિકારીઓની આપણે વાત કરી, એ અધિકારીઓ આ પ્રકારના મેળાઓની અંદર વ્યસ્ત હોય એટલે જે રૂટીન કામગીરી છે તે ડિસ્ટર્બ થવાની ઘટનાઓ વારે વારે બનતી આવી છે, આ કેટલું યોગ્ય છે? અને તેની સાથે સાથે અધિકારીઓ પણ બેફામપણે વર્તન કરતા થઈ ગયા છે, કોઈને ગાંઠતા નથી, ચૂંટાયેલા પ્રતિનિધિઓને નથી ગાંઠતા, આવી ફરિયાદો ઉઠવા પામી છે અને ભ્રષ્ટાચાર પણ ખૂબ અધિકારીઓ ગણની અંદર બહુ વધી ગયો છે તેવા આક્ષેપો સતત થતા આવ્યા છે. તેને માટે આપના પાસે શું જવાબ છે? જો એવું છે કે જે મેળાવડાનું આયોજન છે એ સરકારનું આયોજન છે અને સરકારનું કામ કરવું એ અધિકારીઓનું કામ છે, તો એમાં વ્યસ્ત છે એટલે બીજા અન્યાય થાય છે, બીજા અન્યાય નથી થતો. જો તમે કામ નહીં આપો તો બી અધિકારી બેસી રહેશે, ત્યારે તમે એમ કહેશો કે સરકાર કંઈ કામ આપતી નથી, આ બધું યોગ્ય નથી. આજે અમને કામ આપ્યું છે અને આ જે સિસ્ટમ ગોઠવાઈ છે એ સામાન્ય લોકો સુધી પહોંચવા માટેની આ સિસ્ટમ આમાંથી ગોઠવાઈ છે. ખરેખર તો આને વખાણ કરવા જોઈએ, લોકો એને એપ્રિશિએટ કરે છે, લોકો સમજે છે કે આ માધ્યમને કારણે લોકો સુધી એનો અધિકાર 100% પહોંચી રહ્યો છે અને એમાં જો અધિકારી વ્યસ્ત હોય તો આ વ્યસ્તતા આવકાર્ય છે એવું માનું છું. હું ભ્રષ્ટાચારમાં તો એવું છે કે તમે આખા વિશ્વમાં નાનો મોટો ભ્રષ્ટાચાર ચાલતો જશે, પરંતુ ગુજરાત સરકાર દ્વારા આદરણીય મુખ્યમંત્રીશ્રીએ જે જડબેસલાક વ્યવસ્થા ગોઠવી છે એના કારણે આજે લગભગ 13,000 પોલીસ કર્મચારીઓનો જ્યારે ભરતી મેળો થયો,
એક રૂપિયાનો પણ આક્ષેપ કોંગ્રેસ કે વિરોધીઓ કરી શક્યા નહીં. લગભગ એટલા 13,000 જેટલા જે બીજા જે કર્મચારીઓ માટે શિક્ષકોની જે વાત થઈ એમને ભરતી થઈ એની અંદર પણ એક પણ રૂપિયાની ભ્રષ્ટાચારની વાત નહીં કરી શક્યા. એટલે સરકારે કરેલા કામોમાં કે વિકાસના કામોમાં કોઈ પૈસા ખવાયા હોય એવો કોઈ આક્ષેપ સરકાર સામે કે મોદી સાહેબ સામે કરી શક્યા નથી. આ એની વિશિષ્ટતા છે. તમે જોયું હશે ઉત્તર પ્રદેશમાં કે માયાવતી સરકાર વખતે જે પોલીસ કર્મચારીઓની ભરતી થઈ હતી કે મુલાયમસિંહ વખતે, એ માયાવતી સરકાર વખતે બધી રદ કરી પડી અને એમાં પણ અબજો રૂપિયાના કૌભાંડો એમાં થયા એવા આક્ષેપ થયા હતા અને પુરાવા પણ થયા હતા, એમાં તથ્ય પણ હતું. પણ ગુજરાતની અંદર આ વિરોધ પક્ષો એ આક્ષેપ નથી કરી શક્યા. એ મોટી વાત છે કે સામાન્ય માણસ કે જેની પાસે કોઈ પણ પ્રકારની લાગવગ નથી એને પણ એના મેરિટ ઉપર નોકરી મળી જાય એ પ્રકારની વ્યવસ્થા મોદી સાહેબે ગોઠવી છે, એ મહત્ત્વની વાત છે. પટેલજી, વિકાસની વાતો આપણે ખૂબ કરી અને એ વિકાસની સાથે સાથે આપણે સતત એવી કેમ બૂમ માર્યા કરીએ છીએ જો આપણી પાસે વિકાસ આટલો હોય જ કે કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને અન્યાય કરે છે? હવે શું મેળવવાનું બાકી રહી ગયું છે? કેન્દ્ર સરકાર તો આટલું બધું આપે છે, તેઓના ફાળામાંથી કરોડો રૂપિયા આપણને આપે છે જેમાંથી રાજ્ય સરકારની બધી યોજનાઓ ચાલતી હોય છે, તો પછી આવી બૂમરાણ શા માટે? જો જેનો એવો હોય છે જે પૈસા કેન્દ્ર સરકારમાંથી આવે છે એ કેન્દ્ર સરકાર કોઈ પોતાના ખિસ્સામાંથી આપતા નથી, આ રાજ્યમાંથી ઉઘરાવેલા ટેક્સમાંથી એનો જે અધિકાર છે એ જ આપે છે. એમાં પણ એ અન્યાય કરે છે. દરેક રાજ્યમાં વેચાતા પેટ્રોલ અને ડીઝલ ઉપર 2 રૂપિયા સેસ લેવામાં આવે છે. એ 2 રૂપિયા પ્રતિ લીટર સેસ એ જે તે રાજ્યના વિકાસ માટે અલગથી આપવાનો હોય છે. ગુજરાત રાજ્ય એ આખા દેશમાં સૌથી વધારે પેટ્રોલ અને ડીઝલ વેચતું રાજ્ય છે, કંઈ સૌથી વધારે પેટ્રોલ ડીઝલ વેચાય છે, એના કારણે અહીં સૌથી વધારે પૈસા આવે છે. લગભગ 5,500 કરોડ રૂપિયા જે લેવાના હતા એમાંથી ફક્ત 1,400 કરોડ રૂપિયા આ દિન સુધીમાં એ કેન્દ્ર સરકારે આ ગુજરાતને આપ્યા છે અને બાકીના પૈસા હજુ 3100 કરોડ રૂપિયા એ આપવા માટે આનાકાની કરે છે. જે ગેસ ગુજરાતને મુંબઈની જેમ ફાળવવો જોઈએ તે આપતા નહીં હોવાને કારણે ગુજરાતે ગેસ ઇમ્પોર્ટ કરવો પડે છે અને ઇમ્પોર્ટ ગેસ અને લોકલ ગેસ આ બંનેને મિક્સ કરીને જ્યારે એને ભાવ આપવો પડે છે એટલે એના કરતાં 17-18 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટર અને વધારે પૈસા ગુજરાતના લોકો એને ચૂકવવા પડતા હોય છે. તમે આ દરેક જગ્યાએ જે અન્યાયની વાત છે અને આ કેન્દ્ર સરકારે પૈસા આપ્યા, કેન્દ્ર સરકારની કોઈ ફેક્ટરીઓ છે એમાંથી થતી આવકમાંથી આ પૈસા એ ગુજરાત સરકારને આપે છે? આખા દેશમાં કેન્દ્રના જે આવકમાંથી જે પૈસા હોય છે એ આવકમાંથી એના ભાગ પ્રમાણેના એના પર્સેન્ટેજ પ્રમાણેના પૈસા આપવામાં આવતા હોય છે, તો આખા દેશના દરેક રાજ્યને મળતા હોય છે. તો એ તો એનો અધિકાર છે. કોંગ્રેસે આપ્યા કોંગ્રેસ કેવી રીતે કહી શકે? આવું કહેવાનો એને કોઈ અધિકાર નથી. અને મને લાગે છે કે આ તો ગુજરાતના લોકોનું અપમાન કોંગ્રેસ આના દ્વારા કરી રહી છે એવું ચોક્કસપણે માનું છું. અજીત, મોંઘવારી માટે જવાબદાર કોણ? આમ તો મોટે ભાગે લોકો એમ કહે કે કેન્દ્ર સરકાર, પરંતુ કેન્દ્ર સરકાર એમ કહે છે કે કોંગ્રેસ એમ પણ કહે છે કે જે ગુજરાત સરકારના ટેક્સ જે છે એ ટેક્સ પણ એટલા બધા આવી છે કે મોંઘવારીનો આપોઆપ ઉત્તેજન મળે છે. કદાચ એ ટેક્સ જો ઘટાડવામાં આવે તો મોંઘવારી ઓછી પણ થઈ શકે. કેન્દ્ર સરકાર કંઈ નહીં કરી શકતી તો કંઈ નહીં, પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની જનતા માટે તો કરી શકે. આમ એવું છે કે તમે દુઃખે છે માથું અને આપણે કહે ને કે દુઃખે છે પેટને કૂટે છે માથું એ પ્રકારની આ વાત છે. કેન્દ્ર સરકાર મોંઘવારીને કંટ્રોલ કરી શકતી નથી. એની પાસે એના અધિકારો છે, એની પાસે એની સત્તા છે. પરંતુ એણે શું કર્યું છે કે આક્ષેપ કરે છે કે તમે વેટ ઘટાડો. રાજ્ય સરકારો પાસે વેટ સિવાય બીજી કોઈ આવકનું સાધન નથી, અને જો બીજું કોઈ આવકનું સાધન નહીં હોય તો વેટ એના માટે એક આવકનું સાધન છે. હવે એના જે દર છે તો પેટ્રોલના ભાવ એ વધારે છે, એના કારણે પછી એમ કહે છે કે તમે આ વેટ ઓછો કરો. હું એમને એમ કહેવા માગું છું કે એમણે એમ કહ્યું છે કે જે પેટ્રોલના ભાવ વધ્યા એ ઇન્ટરનેશનલ માર્કેટમાં પેટ્રોલના ભાવ વધવાને કારણે આ ભાવ વધ્યા. મેં લોકસભામાંની રજૂઆત કરી હતી કે આગલા વર્ષે પેટ્રોલના ભાવ 31 મેના દિવસે જે 54 રૂપિયા હતા અને 2009ના ઇલેક્શન વખતે 54 રૂપિયા હતા અને ઇન્ટરનેશનલ માર્કેટમાં પેટ્રોલનો ભાવ $114 હતો. પરિસ્થિતિ શું થઈ? આજે 2012માં 31 મે વખતની જે વાત કરીએ આપણે તો પેટ્રોલનો ભાવ થઈ ગયો છે 77 રૂપિયા. ઇન્ટરનેશનલ પેટ્રોલમાં બેરલનો ડોલરનો ભાવ થયો છે 78 રૂપિયા. તો તમારો ભાવ ત્યાં ઘટ્યો છે અને છતાં તમારો ભાવ એ 52 રૂપિયામાંથી સીધો 77 રૂપિયા થયો છે. એમણે એમ કહ્યું કે કંપનીઓએ જે થયેલી લોસને સરભર કરવા માટે અમે આ ભાવ વધાર્યા છે. ગયા વર્ષે 2011ના માર્ચમાં, માર્ચ પછીના પહેલા ક્વાર્ટરમાં જ્યારે આ પેટ્રોલિયમ કંપનીઓએ
પોતે પોતાનો જે રિટર્ન ફાઇલ કર્યું હતું એમાં એમણે 1100 કરોડ રૂપિયાનો પ્રોફિટ બતાવ્યો હતો. 2012ના માર્ચ પછીના પહેલા ક્વાર્ટરમાં આ જ પેટ્રોલ કંપનીઓએ એનો નફો 4400 કરોડ રૂપિયા બતાવ્યો હતો. તો આ નફામાં નુકસાન માટે એમને ભાવ વધારી આપ્યો છે કે બહોળો નફો કરવા માટે કરી આપ્યો છે? એમણે સ્પષ્ટતા આ દેશના લોકો સમક્ષ કરવી જોઈએ. પરંતુ લોકોને ઘડીકમાં એમ કહે છે કે ઇન્ટરનેશનલ ભાવ વધ્યા છે પેટ્રોલના, એટલે વધાર્યા ઘડીકમાં. એટલે કોઈક ને કોઈક બહાના, કોઈ એક વાત સાથે ક્યારે પણ એ જે બહાના કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે. આ દેશમાં શિક્ષણનું પ્રમાણ હોવાને કારણે કદાચ લોકો ગેરમાર્ગે દોરાતા હોય છે, એની પર વિશ્વાસ પણ કરતા હોય છે. પરંતુ હવે આ દેશની જનતા જાગૃત થઈ છે, એ સમજે છે કે મોંઘવારી ઉપરનું નિયંત્રણ રાખવાના તમામ અધિકાર અને સત્તાઓ કેન્દ્ર સરકારના છે અને એમણે જ આ કામ કરવું જોઈએ, સાહિત્ય કરવું જોઈએ. આજે એમણે જે સિલિન્ડર મળતા હતા એની પરની સબસિડી ઘટાડી નાખી. તો એમણે નક્કી કરવું જોઈએ કે ભાઈ આ દેશમાં રહેનારા સામાન્ય માનવીને પૂરતો ખોરાક મળે, પૂરતો એના માટે જો રસોઈ બનાવી હોય તો પૂરતો ગેસ મળે, એના માટે સબસિડી આપવી પડે તો આપવી પડે. આજે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીશ્રીએ જે કૃષ્ણા વેલીથી જે પાઇપલાઇન નાખવાની વાત કરી એના માટે એમણે કામ કર્યું. 1000 કરોડ રૂપિયા ગુજરાત સરકારેમાં ખર્ચ્યા અને એ જો કામ પૂરું થયું હોત તો આજે ગુજરાતના ઘરે ઘરે ગેસ હોત. અને એના કારણે જે એલપીજી ગેસને સિલિન્ડર ઉપર જે સબસિડી આપવી પડે છે એ સબસિડી આપવાની કેન્દ્રને એમાંથી રાહત મળી હોત. પરંતુ એમને એમ લાગ્યું કે જો નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના બધાને ઘરે ઘરે ગેસ આપશે તો કોંગ્રેસનો સફાયો થઈ જશે. અને એટલા માટે એમણે એમ કહ્યું કે આ પાઇપલાઇન નાખવાનું જે કામ છે એ તો કેન્દ્ર સરકારની સત્તાની વાત છે, રાજ્ય સરકાર નહીં રાખી શકે. અને એટલા માટે એમણે બંધ કરાવ્યું. અને એટલે ગુજરાતના લોકો હજુ પણ આ ગેસથી જે વંચિત રહ્યા છે એ પણ કોંગ્રેસને કારણે છે. આ કોંગ્રેસનું કારસ્થાન છે. કોંગ્રેસ તો ઘરનું ઘર આપવાની વાત કરે છે, ભારતીય જનતા પાર્ટી શું આપશે પોતાના મતદાતાઓને? મારે એમને એમ કેવું છે કે એમણે ઘરના ઘર આપતી વખતે એક વાત કરી છે કે જો અમે ગુજરાતમાં સરકાર બનાવીશું તો અમે ઘરનું ઘર આપીશું. આવું એમણે સ્પેસિફિક લખ્યું છે. મારે એમને કહેવું છે કે મહારાષ્ટ્ર, આંધ્ર, રાજસ્થાન આ બધા રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે, ત્યાંના લોકોએ એને મત આપીને એની સરકાર બનાવી છે, તો ત્યાંના લોકોને કેમ ઘર નથી આપતી? એમને ત્યાંના લોકોને પહેલાં ઘર આપીને પછી ગુજરાતના લોકોને કહેવું છે કે જો અમે ત્યાં બધા ઘર આપ્યું છે અને અમે તમને પણ આપીશું. ત્યાં કોઈ ઘર આપતા નથી. દિલ્હીમાં પણ અમને વાત કરી હતી, હાઈકોર્ટમાં એનો કેસ ચાલી રહ્યો છે. એટલે આ તો ગુજરાત, તમે કોંગ્રેસ એટલે શું? કોંગ્રેસ એટલે જૂઠાણું ચલાવવું, કોંગ્રેસ એટલે ખોટા વાયદા કરવા, અને કરેલા વાયદા ક્યારે નહીં પાડવા, એનું નામ કોંગ્રેસ. પાટીલજી, કેટલીક અંતિમ વાતોની સાથે આજની આપની વાત સમાપ્ત કરીશું. ગુજરાત પરિવર્તન પાર્ટી જે એક ત્રીજા બળ તરીકે ઉભરી રહી છે, એની ભૂમિકા ખાસ કરીને સુરતની 12 બેઠકો પર કેટલી રહેશે? આપણે બાકીનાની ચિંતા ન કરીએ. હું ત્રીજા બળ તરીકે એને ગણતો જ નથી અને એની કોઈ અસર આ 12 સીટ ઉપર ચોક્કસ જ નથી આવવાની. 12 સીટ સિવાય આપણે ચિંતા કરવાની નથી, તમે જ કહ્યું છે. રાઈટ, સદભાવના મિશનને કારણે શું ફરક પડ્યો ભારતીય જનતા પાર્ટી તરફના લોકોના આકર્ષણનો, ખાસ કરીને લઘુમતી સમાજને શું ફાયદો થયો, અથવા તો તેને કારણે ભાજપને શું ફાયદો થશે? કોંગ્રેસે ફેલાવેલી ગેરસમજ દૂર કરવામાં સદભાવનાના કાર્યક્રમોથી ખૂબ સારો ફાયદો થયો છે. અને કોંગ્રેસે જે ભારતીય જનતા પાર્ટી અને લઘુમતી સમાજ વચ્ચેનું જે અંતર વધાર્યું હતું એ ઓછું થયું છે. એક સમય વિદેશોમાં આંદોલન ચલાવનારા, મોદી સાહેબ વિરુદ્ધ આંદોલન ચલાવનારા વ્યક્તિઓ આજે એમના ફેન થયા છે, કેમ કે એ બધા ભણેલા ગણેલા લોકો વાસ્તવિકતા સમજતા થયા છે. તો એ કોઈ નાનો ફાયદો નથી. અને સદભાવનામાં કોઈ રાજ્યનો એક મુખ્યમંત્રી પોતાની સામે કોઈએ કરેલા ગમે એટલા ખોટા આક્ષેપો છતાં સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે અપાયેલા જજમેન્ટથી, જજમેન્ટ પછી એમ કહે કે ભલે મને આ લોકોએ આવા ખોટા આક્ષેપો કર્યા છતાં હું એ બધું ભૂલી જાઉં છું અને મારા રાજ્યમાં સદભાવના ફેલાય એવો મારો હેતુ છે, બહુ મોટી વાત છે. કોઈ મુખ્યમંત્રી બીજો વિચારી ન શકે એટલો મોટો આ કામ છે. પાટીલજી, એક મોદીજી 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 એક વ્યક્તિલક્ષી રાજકારણ કેટલું લાંબુ ચાલી શકે? કોંગ્રેસ શું કરે છે? જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી છે કોઈ બીજો એમની પાસે? ગુજરાતના એ વંશ પરંપરાગત ચાલતું એમનું જે રાજકારણ છે એની સામે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી મોદીજીની જે આપણે તમે વાત કરો છો એના માટે લોકોના મનમાં લાગણી નીકળી છે, ખૂબ લાગણી છે, એમનામાં ખૂબ વિશ્વાસ છે. આ વિશ્વાસ ઊભો કરવો એ વાતોના વળાથી નથી થતો, એમણે એના માટે કામ કર્યું છે અને એ કામના પરિણામે આજે આ વિશ્વાસનું વાતાવરણ બન્યું છે. અને એટલે
તમે એમને જે કંઈ આજે લોકોના મનમાં જે એમના માટે જે ભાવના બની છે એ ભાવનાને મૂર્તિમંત રૂપ અપાયું છે અને એને વાચા અપાઈ છે. એક અંતિમ પ્રશ્ન, સુરતની 12 બેઠકોમાંથી કેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળશે? 12 બેઠકો એ ભારતીય જનતા પાર્ટી જ જીતવાની છે. નિખિલભાઈ, ચિંતા નહીં કરો. થેન્ક યુ વેરી મચ. તો દર્શક દોસ્તો, આ હતા સાંસદ શ્રી સી આર પાટીલજી પોતાના વિચારોની સાથે સુરત ચેનલના ચૂંટણી ચક્રવ્યૂહના ટક્કર કાર્યક્રમમાં. પાટીલજી, સુરત ચેનલ સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આવતા દોસ્ત નિખિલ મદ્રાસી અને સાબિર અલી સૈયદને રજા આપશો. નમસ્કાર. ધન્યવાદ.